सब्सक्राइब करो आ चैनल ने। अरे अरे टोपा, स्कूटर बराबर चलावता आवड़तो तो छे नहीं, पहला स्कूटर चलावता शीख तू। आज सुधी कया बापा एक्सेप्ट करियो छे के एना छोकरा ने व्हीकल चलावता आवड़े छे? એટલે તું કેટલા બાપાઓને એમ પૂછવા ગયો તો કે ને? મને કાગડા બધે કાકા જ કરતા હોય છે। ભાઈ મારો કાકા ને મારો, એ શું સ્કૂટર ચલાવતા શીખ? ના 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 ના, આને તો ટાયર ભાંગી નાખ્યો છે। તમે ઠીક છો ને? હા હા હા, પપ્પા શું કરે તુજે ને? એક મિનિટ ગ્રાઇન્ડી ચતરે ચતરે ચતરે, ડિસ્ગસ્ટિંગ ક્યાં ક્યાંથી આવી જાય છે યાર? સરકીતા પૂરા મારા બાપની ઉંમર નો હશે। તમે સાચવીને ચલાવજો, હવે આવું કોઈ મળે ને તો આ તો હું હતો। ઓકે ઓકે, થેન્ક યુ, સાચવજો। બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન એની પાસે હોય છે। એ હંમેશા કહેતો કે શબ્દોને નહીં, એના ભાવને પકડો, એને સમજો। સર, મે આઈ કમ ઇન? શોના સ્લોટ માટે આવ્યો હોય ને તો જતો રહે, પ્લીઝ ગેટ આઉટ। ન્યૂઝ મળ્યા, ભાભી ડિવોર્સ આપવા માંગે છે। સિરિયસલી? પણ આમ બેઠા રહેવાથી શું થશે? તો શું કરું? આ શું છે રસ્તો? શાનો? આ શું કરે છે? સ્ટિંગ ઓપરેશન જેવું લાગવું જોઈએ ને। ઓહો, ફીલ ઇટ ફીલ ઇટ, કમ ઓન ફીલ ઇટ। મારી જ ભૂલ હતી કે મેં જ એની કિંમત ન કરી, એના વગર હું કશું જ નથી। હું મરી જઈશ એના વગર, નહીં જીવાય મારાથી। સુધા સુધા, આઈ લવ યુ સુધા, આઈ લવ યુ સુધા। માઇન્ડ બ્લોઇંગ, ક્યા વાત હૈ ડનજે એમ ને। એક મિનિટ, હેલો ભાભીજી, હું પાર્થ બોલું છું, પાર્થ વણિક, પેલો કોમેડી વાળો। હા ભાભી, હું હમણાં સરને મળવા ગયો હતો અને એમની હાલત બહુ જ ખરાબ છે ભાભી, મારાથી જોવાયું નહીં, એટલે મેં છે ને વિડીયો લઈ લીધો। ના, એટલે એમને ખબર નથી, પણ મેં આમ છુપાઈને વિડીયો લીધો છે, તમને મોકલ્યો છે, જસ્ટ તમને એમની હાલત ખબર પડે એટલે। એમને કહેતા નહીં અમે આ બધું કર્યું છે, એમને ખબર નથી। ભાભી પ્લીઝ, તમે જરાક જોઈ લેજો અને પછી તમારું ડિસિઝન લેજો। ડનજે, બસ આજ મારે કેવું છે। પાર્થ, હા, શોનો છેલ્લો સ્લોટ તારો, બટ ઓનલી 10 મિનિટ્સ, ઓકે? આ બધા તાઇફાઓમાંથી એ ક્યારેય ઊંચો જ નહોતો આવતો, એટલે અમે તો નક્કી જ કરી નાખ્યું હતું કે એના લગ્ન કરી નાખીએ તો કંઈ થાળે પડે। આ મારો પાર્થ, MBA ફર્સ્ટ ક્લાસ। ફટકો દે તું યાર, શું બોલે છે? સરસ છે, બહુ સારી છે। અમની ઝીપ ખુલ્લી છે, છોકરી એટલે જ્યારે છોકરો પરણવાની ના પાડે ત્યારે એને કાં તો કોઈ લફડું હોય અથવા કંઈ ન કહી શકાય એવું હોય, એટલે દેખાય તો ઇન્ક્વાયરી કમિટી બેસાડી।
સાફ કેમ નહીં કરતું યાર? લાવ ચેક કરવું પડે ને આપણે. લાવ હું કરી લઉં છું ને. નક્કામાં થઈ ગયા છો આ ઘરમાં બધા. કઈક તો છે. આટલી છોકરીઓ મૂકીના ડોશી? હે દ્વારકાધીશ, મારે આની તપાસ કરવી જ પડશે. ભજનમાં જવાનું કહીએ તો બહાના, ને અહીંયા આ ડોશી તો. લે ભાઈ. થેન્ક યુ. મેમ, અમારી એક ઓફર ચાલે છે. અમે સ્માઈલ કરીને સામે તમે સ્માઈલ કરો ને તો ઓર્ડર ઇઝ ફ્રી. ઓકે. વી ડોન્ટ જસ્ટ ડિલિવર પિઝા, વી ડિલિવર લવ. થેન્ક યુ. બધી ક્રેડિટ ઘસી નાખી. સવારે છોકરી ને અત્યારે પાછી આ ડોશી. અચ્છા, હવે સમજાણું. પિઝા લઈને આવ્યો તો એ જ ને મેડમ? જે કામ મળે એ કરું છું. કોઈ વ્યસન નથી, કોઈ ચક્કર નથી. ઇન્કમ ટેક્સ પણ ભરું છું. સેલેરી, બેટરી, પેરેન્ટ્સ, નેબર, ચાર્જર, સ્કૂટર, દેખાવ, સ્વભાવ બધું ચકાચક છે. તમારા ધ્યાનમાં કોઈ યોગ્ય છોકરી હોય તો કહેજો. લાવો, જલ્દી લાવો બેન. લો મારો પિન્ટુ, ઓડી લાયો. બ્લેક કલરની છે, કેસમાં લીધી છે. ચોઈસ નંબર પણ મારી બર્થડેટ વાળો 23-07. એને મારા તરફથી અભિનંદન આપજો. મારા દીકરા જેવો કોઈ દીકરો નથી. તમારા પાર્થને એની હોસ્પિટલમાં આપણે સેટ કરી દઈએ જો તમે કહેતા હોય તો. અરે એ અસમુખ ભાઈ, ક્યાં છે તું? તમારો વંશ વહેલો આગળ આવે ને એના બીજ વાવું છું. જા પહેલા ઓડી લઈ આવ. તે હું એ મારી મર્સિડીઝ લેવા આવ્યો છું. આ બેંકનો એમ્પ્લોય જે છે ને શર્માજી, એણે મારા પર ઓડી ચડાવી દીધી. તારે કારણે મારે સાંભળવું પડે છે. તે તમે સ્કૂટર પર ચાર બંગડી લગાવીને ચલાવો, મસ્ત લાગશે. શું બોલે છે? હા, તને કઈ ભાન છે? તમને ભાન પડે છે? આ નકામી સ્કીમો બનાવો છો. નથી મારો પ્લાન ચેન્જ કરવો. મારો પ્લાન સેટ છે. બીજી વખત ફોન કર્યો ને તો મારા પપ્પાને કહી દઈશ. તારો બીજો પપ્પો કોણ છે? હા, તું ઘરે આવ, પછી તારી વાત છે. હલો 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 હલો. કંપની વાળા ઇન્ટરનેટ માટે, પણ એમને કોણ સમજાવે કે મારી વાઈફાઈ તો અહીંયા જ છે. અરે દીકરા, ચા વેચે છે ને આટલો મોંઘો ફોન? સેકન્ડ નો છે. અરે આજકાલ તો 10 રૂપિયા હોય ખીચામાં લોકો એપલ નો ફોન લઈને ફરે છે. એ તો છે. મેડમ ચા. મમ્મી, મારો દીકરો તારા લીધે પરણતો નથી. માં માં, તું અહીં ક્યાંથી? આ આપણી દિશા નથી. આ ચા વેચવાનું શોભે છે તને? કોઈ કામ નાનું નથી માં, ચાવાળાનો અપમાન ના કર. ઘરે જમીને થાળી પણ નથી ઉચકતો, તેને તારા દાદીઓને મજૂર બનાવી દીધો. નાના આંટી, આમાં ખરેખર મારો કોઈ વાંક નથી. આનામાં આનામાં એવું છે શું? પંચર પડેલા ટાયર જેવું તો એનું મોઢું છે, મોઢું. મેં તને ના પાડી છે ને કે અહીંયા કોઈ છોકરાની મેટર ના આવી જોઈએ. આટલો બધો ભાવ કેમ ખાય છે? આ છોકરીમાં એવું છે શું? મેડમ, મારી માં થોડી માનસિક રીતે એ છે ને, મારી વાઈફ નું નામ પણ દિશા છે. એ દિશાને ઘરેથી જતી રહી,
ત્યારથી જે દિશા નામની છોકરીને મળે ને એને ધમકાવે. મામા ટેન્શન ના લઈશ ના લઈશ, દિશા આપણી પાછી આવી જશે, હા આપણું કાર્ટૂન પાછું આવી જશે, હા તું ચલ ચલ આવી જશે. હા કેટલી કાલે લેતો જઈશ અને ગ્લાસ રાખી લેજો, વાંધો નહીં. રેખા તારો દીકરો માંદો પડી ગયો છે કે શું? રેવા દે, હવે કામ વધારીશ, જા તારા શો ની તૈયારી કર. પપ્પા આવે તો જ શો કરીશ. હા ભાઈ, શો માં પરાણે ભીડ તો ઊભી કરવી પડશે ને. હસમુખ ભાઈ, તમને બહુ મજા આવશે. આ વખતે તમારા માટે સ્પેશિયલ તૈયારી કરી છે. હસમુખ ભાઈ, ક્યારેક તો તમારા નામની ઇજ્જત રાખો યાર. હસમુખ, તમારા ભાગનું આ હાસિલ છે. થોડું રહેવા તો, તમારું કામ નહીં. શોમાં થોડી ક્ષણો મળી હતી અને પરફોર્મ કરવા માટે તો આપણે બહુ ખુશ હતા. આજનું શો છે ને મારી માટે બહુ જ સ્પેશિયલ છે. બીકોઝ મારા બધા નિયર એન્ડ ડિયર વન્સ અહીં આવ્યા છે અને એમાં અતિથિ વિશેષ છે મારા પપ્પા હસમુખ ભાઈ. એમનું નામ હસમુખ પણ પર્સનાલિટી અને નામનું કંઈ જ કનેક્શન નહીં. એટલે નામ એમનું છે હસમુખ પણ ક્વોલિટી મારામાં આવી છે. એટલે મેં તો એમને કીધું પણ કે યાર ડીએનએ ટેસ્ટ મારે કરાવવો છે, કારણ કે હું આવો એન્ટરટેનિંગ સ્માર્ટ અને તમે સાબ આવો. ધ લવ ઓફ માય લાઈફ ઇઝ હિયર, દિશા. છે ને બહુ જ સિમ્પલ છે, બોલતી નથી, ક્યારે હસતી નથી. એટલે મને એવું લાગે છે કે લિપસ્ટિકની જગ્યાએ ફેવિસ્ટિક લગાડીને આવી છે. આ તમારી છોકરીને સમજાવો, આવો છોકરો નહીં મળે, એનામાં છે શું? તમારા પાર્થને વધારે ખબર. મેં ના પાડતી, મારી આ નથી આવું. બેટા, તારું પેલું પતી ગયું? હા, કેમ શું હતું? આમાં તું આટલી ચીડચીડ શું કર્યા કરે છે? જરા હસ હસ, તને તો ખબર પડે છે કે તારો વર સ્ટેજ ઉપર નાચે છે. માઈક પકડી દે, એમ જ હસ. યાર લવ માં છે ને આપણું લક બહુ જ ખરાબ છે. એટલે કોલેજ ટાઈમ ની તમને વાત કરું ને તો એક છોકરી મને બહુ જ ગમતી. તો રિક્ષા ભાડામાંથી પૈસા બચાવીને એના મોબાઈલનો રિચાર્જ કરાવતો, પપ્પાના ખિસ્સામાંથી પૈસા ચોરી કરીને એની માટે ગિફ્ટ લાવતો, અને ફાઇનલી એ ડે આવ્યો જેના માટે હું બહુ જ વેઇટ કરતો હતો ડેસ્પરેટલી. અમે ગયા એક સસ્તા ગેસ્ટ હાઉસમાં. ગેસ્ટ હાઉસનું નામ અને એમાં થતા કામ બંને સરખા, આઝાદ ગેસ્ટ હાઉસ. સો મેં રૂમનો દરવાજો બંધ કર્યો, એ જઈને બેડ ઉપર બેઠી. હું ગયો એની પાસે બેઠો, ધીરેથી એનો હાથ પકડ્યો. એ બોલી, મને બહુ ડર લાગે છે. એટલે ફાટી તો આપણી પણ હતી, પણ એવું બોલી એટલે આપણો કોન્ફિડન્સ વધી ગયો. એટલે પછી પેલો શાહરૂખ ખાનનો ડાયલોગ નથી, ઓર પાસ ઓર પાસ ઓર પાસ. અને જ્યારે ફાઇનલ સ્ટેજ ઓફ ઓર પાસ પહોંચ્યો ત્યારે એક ભમ દઈને એક અવાજ સંભળાયો, પોલીસ આવી ગઈ. ત્યાં બધાના દરવાજા ખોખવા લાગી. હું દોડ્યો દરવાજા પાસે તો એને મને બોલાયો કે નાના અહીંયાથી નહીં, આપણે બાથરૂમમાંથી દોડીએ, ડાયરેક્ટ ગાર્ડનમાં એન્ટ્રી મળશે. એટલે હું ગયો, ત્યારે તો કંઈ વિચાર્યું નહીં, એ સ્લિમ ટ્રીમ નીકળી ગઈ ત્યાં. અને હું બારીમાં જે ભરાયો છું બોસ. અને ભરાતા ભરાતા એક વિચાર આવ્યો કે સાલો આને કઈ રીતે ખબર. એટલે ઇન શોર્ટ કહું તો બોસ, આઝાદમાં જઈ ને મારા સપના બરબાદ થઈ ગયા. અરે ઓ બેવકૂફ, અહીંયા જેટલા જણા બેઠા હતા ને એ બધા અધવચ્ચેથી જતા રહ્યા. છોડ છોડ આ બધું, તને નથી શોભતું, કઈ બીજું કામ શોધી લે. કામ સૂતરાની વાતો ના કરો મારી જોડે, બાપા છોકરાના સંબંધોની મર્યાદા જાળવો. તારે આ બધા તાઇફા છોડવા જ પડશે, સમજો? અટેન્શન પ્લીઝ. મમ્મી, આમને સમજાવો, મને જે કામ ગમતું હશે ને એ જ કરીશ. અને હસમુખભાઈ યાદ રાખજો, એક દિવસ આ હોલ નાનું પડશે, લાસ્ટ વોર્નિંગ આપું છું. વધારે ટોર્ચર કર્યું છે ને તો તમારું પેલું ટોયલેટ વાળું સિક્રેટ બધાને કહી દઈશ. ટોયલેટ વાળું સિક્રેટ એટલે?